તો જો આ માણસનો વિકૃત મગજ છે કે આ હદે પહોંચે, કઈ વાંધો નહીં, ભગવાન એનું સારું કરે. બીજું શું, તો એનામાં તાકાત છે તોડવાની કે મારામાં સહન શક્તિ છે ને કુંડી મૂકવાની. ઈ લોકો મારા માટે જીવે છે ને હું એના હાથે જીવું છું, એમ કેમ તો યાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી ચેનલ માં તમારું સ્વાગત છે. અંજુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં. તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલ માં. તો ધારા થઈ ગઈ છે તૈયાર. આજે ધારા સ્કૂલે નથી ગઈ, કેમ કે ધારાને તબિયત બહુ જ ખરાબ છે. ગઈ રાતે ધારા સૂતી નથી, આખી રાત નાક બંધ થઈ ગયું, શ્વાસ નથી લેવાતો, અવાજમાં ફેર પડી ગયો, અવાજમાં ફેર પડી ગયો. કૂતરા રોવે, ગાયું બોલે, નિંદર માં હું હું બોલતી હતી આખી રાત. આજે ને ધમાચકડી જ કરી અને ગળું એકદમ ભેગી ગયું, અવાજમાં બહુ તકલીફ થઈ બોલવામાં. જો આવો અવાજ છે અત્યારે તો હજી થોડો ખુલ્લો, બે ત્રણ વાર ગરમ પાણી ના કોગરા કરાવ્યા ને એટલે અવારે તો હાવ બોલાતું નતું. તો હવે એને જવું છે દવાખાને લઈને, એટલે સાહેબ ને ધારા દઈ જરા, બાપ દીકરી બે હું ચાતી. તો હવે બતાવી આવે, ચાલો આપણે દિવસ ની શરૂઆત કરીએ, બ્લોગ ની શરૂઆત કરીએ. ધારા ને બધું પહેરવું હોય, રમકડા લેવા. લે બોલો. જો આ હું જઈએ ન જાઉં ને દવાખાને, એટલે ધારા ને મજા જ હોય. પપ્પા પાસે જોઈએ નઈ પાલી હાલે. જો હું બાળક કે ને કે બા, જય શ્રી કૃષ્ણ. આમ જોવા દવા લેવા ગઈ ત્યાં રમકડા લઈને આવી. તો ન્યા હું કામ ફી દેવા ગયા? તો થોડાક રમકડા હજી નો વધારે લઈ લેવાય. આગા રમકડા થોડા હતા બેન. આપણા ઘર માં ક્યાં છે? આપણે નોતા ખાધી ને. તારા બેને છે ને હનુમાન જયંતિ દિવસે અહીંયા મૂકીને ગયા હતા, સામે વાળા ભાઈએ દ્રાક્ષ નો લુંખો આપ્યો, દ્રાક્ષ ખાધી ને એમાંથી ગળું ને શરદી ઉધરસ થઈ ગઈ. નહીતર ગમે ત્યાં લગી અમે છે ને એવી વસ્તુ કઈ ખાવા જ ન દઈએ. હાલો તો હવે દવા નું જબલું ભરાય ને આવ્યું છે, રમકડા લઈ આવી. હું ન જાઉં ને એટલે ધારા ને જે મન પડે ને એને પપ્પા પાલી હાલે. હાલ બેન. અને હા, અત્યારમાં છે ને એક એવું બધું કામ કર્યું ને માણાએ, મેં તમને કાલે જ કીધું હતું કાલ કે માણા જેની વાહ પડે ને એનું મૂળ કાઢી નાખે. અમે એક મોટી ગાયું કૂતરા હાટું થઈને પાણીની કુંડી મૂકી હતી અમારા આ દરવાજો છે ને ત્યાં. સવારમાં કોકે મોટા પાણા મારીને એના કુંડીના કટક્યા કટકા કરી નાખ્યા. માણસની હદ તો જો ક્યાં લગી છે કે બટકું રોટલો નાખવો નથી, બે ડોલ પાણી નથી નાખવી, પણ જે નાખે કે મૂકે ને એને નથી હેખે રહેવા જતા. આ તો સારું છે કે અમારા ઘરની આ રસોડાની નીચે જે અમે સાઈડમાં રાખીને કુંડી, કે અમે 24 કલાક આજુબાજુમાં હોય એટલે નથી તોડતા, નહીતર ઈ કુંડી ને કટકા કરી નાખે. આ ત્રીજી કુંડી છે 1.5 મહિનાની અંદર, 15 દિવસ થાય ને એટલે કુંડી તોડ નાખે. કા એટલી માણસાઈ ની તમે જોવ તો ખરી કે માણસ કઈ હદે જાય. હું અત્યારે ક્યારની આટલી બાર બોલતી હતી, પણ બોલવાથી હું ફેર પડવાનો છે કે માણસ ને આ કામ જ કરવું છે કે ભાઈ આ કરવા મજા આવે. તો આ માણસ છે ને મગજ એટલો ઓલો થઈ ગયો ને કે મૂંગા પ્રાણી ને વિકૃત મગજ ના થઈ ગયા કે માણસાય જ નથી રહે કે બટકું રોટલો તો મૂંગા પ્રાણી ને દેવાનું હિંમત ન થતી, પણ કોઈ નાખે મૂકે ને તો એ એનાથી જોવાતું નથી. તો અત્યારમાં મને કેટલા જણા દરવાજો ખખડાવી અને સવારમાં રસ્તામાં જે નીકળ્યા ને કેટલા મને 5-6 જણા કેવા આવ્યા કે અંજુબેન તમે કુંડી મૂકી નહીં, કોકે તોડી નાખી. હું તમને હમણાં કુંડી બતાવી, ચાલો બતાવું. જો આ બાજુથી જઈએ ને, ગાયું કૂતરા હાટું થઈને કુંડી મૂકી હતી કે મૂંગું પ્રાણી પીવે. કુટિયા છે, ગાય છે, જો આ અને એક કુંડી તો હજી છે ને અહીંયા પડી. જો આ પેલા નાની કુંડી મૂકી તો આ રીતના બે કટકા કર્યા હતા કે આમાં એક બટકું છે ને રોટલો મુકાય નહીં. અને આજે જો આ સવારે 7 વાગે જો આ આટલી હદે માણસ, અને આ પાણો લઈ આ મોટો પથ્થર અને જો આ કટકા કર્યા કે આમાં તમે નો પાણી નાખી શકો, નો હેઠવાડ કે કોઈ વસ્તુ નહીં. તો જો આ માણસનો વિકૃત મગજ છે કે આ હદે પહોંચે. આ તોડી નાખી હવારમાં માણા, એ બીજું કોણ તોડે? ઢોળ તો ન તોડે. આ 7 વાગામાં અહીં નડતી હતી ને, ક્યાંય આપણે વારી હેઠવાડ નાખીએ ગાયું કૂતરા ખાય તો આ લાવે. આ જો આમાં એક આમાં બટકું રહી એમને ત્યાં ત્રીજી કુંડી તોડી.
કઈ વાંધો નહીં, ભગવાન એનું સારું કરે. બીજું હું નહીં, હું પાછી કુંડી મૂકી કેટલી વખત તોડશે ઈજ ને, પણ હું પાછી લઈને કુંડી મૂકી કેટલી વખત તોડવા વાળા તોડશે. તોડવા દે, એના તાકાત હોય ચાલે કે ભલે તોડે, મને મૂકવાની ટેવડ છે. મને 200 રૂપિયા 300 રૂપિયા ક્યાંય આડા નહીં આવે, એના નમત ના મને કુદરત દઈ દે. પણ એનામાં કેટલીક તાકાત છે, તોડવા દેવી ભલે તોડે. જો અત્યારે ગાય કેટલો નિહાહો નાખે કે એમાં નથી પાણી રહેતું કે નથી રોટલો રહેવાનો, પણ આવે ને જો સવારમાં હાથમાં કેમ તોડ નાખે. આજે 15 દી પહેલા તોડી હતી જો, આ બે કટકા કરી આને ભાઈ એવી રીતના કટકા કરે ને કે એમાં એક રોટલા ને બટકું ન રહે, પાણી નો રહે, કઈ નઈ. હાલો આપણે આપણું કામ કરતા જ રહે, હું આપણે મૂકશું નહીં. હું પાછી કુંડી લઈ આવી મૂકીશ, કેટલીક વાર તોડશે. તો એનામાં તાકાત છે તોડવાની કે મારામાં સહન શક્તિ છે ને કુંડી મૂકવાની. તો તમે મને કમેન્ટ કરીને કેજો કે આ માણસ અહીંયા શું કરવું જોઈએ ને કે આ માણસ ને હું કેવા, માણસ કેવા કે ઢોર કરતા બે કેવા, એ મને કમેન્ટમાં જરૂરથી કેજો કે તમારી આજુબાજુ એવા માણસો રહે કે મારા જ એરિયામાં આવા છે. તો હાલો આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. એ હાલો બા જમવા, હાલો વાયગા કેટલા, બે વાયગા હો તને કે સાંભળ. મને નહીં, તમને કીધું દીકરી, હું તો સાંભળું જ છું. હું બોલું ને તો બધું મારી ઉપર આવે, નાખી તમે બાપ બોલે તો ખબર પડે, આ નાખી દેવાય. એને ઉઠવા દે ને, ઓલી ગોલી ગોલી ખવડાવ. ખબર પડી જાય એટલે નોર્મલ તાવ નથી. અત્યારે ચૈત્ર મહિના છે એટલે હું આવું એક મિનિટ હાથ ધોયાવું પેલા. મટકા દઈ મેં હાઈ જે મેર્યું હતું, કેવું સરસ જામી ગયું. જો ઠંડુ ઠંડુ મસ્ત છે. એ બા હાલો હાલો, તમે બધા જમવા આવી જાઓ, જમી લઈએ ને પછી મળીએ. મટકા દઈ હવે કેવું સ્વાદમાં છે જોઈએ. એકદમ ઠંડુ ઠંડુ છે, સુગંધ તો સરસ આવે, ખાટી ખાટી. તો હાલો મટકા દઈ, દાળ ભાત શાક રોટલી ને સમારો, જમી લઈએ ને પછી મળીએ. કેમ છે દઈ? બેસ્ટ. એનો સ્વાદ જ અલગ છે. છે ને, કેવું મીઠું લાગે એકદમ. હવે રોજ આમાં જ મેળવવું દઈ, હું કહો? બહુ બેસ્ટ. ભાખરી ખાવા, ગરમા ગરમ મસ્ત. પરબાર આવો બનાવે, કોક ખાય કોક. બનાવવાની ફરજ તો તારી જ છે ને, બનાવતા આવડતી આવી જાવ બનાવવા. કા ભાખરી બનાવવાની, કા મને બનાવે. હાલો આજે અડું અડું ખાવાનું રાતનું, કા શોર્ટ ટાઈમ કોઈ બનાવે. આજ છે ને એક કમેન્ટ આવ્યો હતો, મેં હમણાં જ વાંચ્યો થોડીક વાર પેલા. એક બેન નો કમેન્ટ હતો, એણે એમ કીધું કે અંજુબેન તમે તો બહુ બોલો,
એટલે બોલવાનું કારણ તમને કહું, સાહેબ ને પૂછી લ્યો કે 2006 થી લઈને 2010 લગી, આમ તો કહીએ તો લગ્ન પછી મને બોલતા જ ન આવડતું, બરાબર ને? સાચું કે નહીં? કે આટલું મને બોલવાનું કઈ ખબર ન પડતી કે બોલવું કઈ રીતે બોલવું નહીં, અને 2006 થી 2010 લગી તો આંજુબેન આટલું બોલતા નહીં, એવી પાછળ બહુ મોટી કહાની છે. એ 4 વર્ષ છે મેં કાઢ્યા ને, કે છેલ્લે લાસ્ટમાં 2010 એમ થઈ ગયું કે આ જિંદગીથી હવે કંટાળી ગયા ને, જિંદગી જ ખતમ કરી દઈએ. પણ 3 એવી વ્યક્તિ છે ને કે એ નજર સામે આવી જાય ને એટલે એના હાટું તેને જીવવું પડે, એમ કહ્યું ને તો હાલે. મેં આગળ એ તમને કીધું હતું કે 3 મારા જીવનની મહત્વની વ્યક્તિ છે, માનવ, સાહેબ અને મારો ભાઈ. ત્યારે ધારાઈ નહોતી 2010 સાલમાં જ્યારે મેં આ મકાનમાં રહેવા આવ્યા ત્યારે. પછીથી મેં બોલવાનું ચાલુ કર્યું, કેમ કે આ સમાજ, દુનિયા, પરિવાર, કુટુંબ, હગા વાલા કોઈએ છે ને જ્યારે મારે જરૂર હતી ને ત્યારે મને સાથ નહોતો આપ્યો, કેમ કે મને બોલવાની ખબર ન પડતી, હું બોલતી નહીં. એટલે પછી મને એમ થયું કે નહીં હવે હું બોલીશ નહીં ને તો આ દુનિયા કે આ સમાજ કે આ હગાવાલા મને રહેવા નહીં દે, હું બોલીશ ને તો જ આ બધાની વચ્ચે રહીશ અને તો જ કંઈક કરીને કંઈક આગળ વધીશ. પછી આ અંજુબેને બોલવાનું ચાલુ કર્યું ને નોન સ્ટોપ બોલે છે, પાછી વર્તી નથી. તમે કાલ મારા સાસુનું, મારા સાસુ બહેનનું જે વિડીયો જોયો કે એમાં તમે કહ્યું કે બોલે, પણ એની એરે આટલું મેચઅપ થવા મને 3-4 વર્ષનો ટાઈમ લાગ્યો. મારા સાસુ સાહેબ સાચું કે નહીં, એટલો ટાઈમ લાગ્યો, કેમ કે આટલું ખુલીને પહેલા ન બોલતી ને પછી ન બોલતી. પણ આ સમય અને સંજોગ છે ને એ માણસને બધું શીખવાડી દીધું, અને ખરા ટાઈમે કામ આવે ને એ જ આપણું પરિવાર ને આપણા સગા સંબંધી. પણ ત્યારે એવો સમય હતો ને કે આ 3 જ વ્યક્તિ ત્યારે મારી બાજુમાં હતા. ત્યારે 2010 તો ધારા નહોતી, ધારાનો જન્મ 2017 છે. ત્યારે માનવ, અમારો કપિલ અને સાહેબ આ 3 જોઈને જ મેં છે ને 2 ડગલા પાછળ લઈ લીધા, કે હું નથી ને તો આનું કોઈ નથી, હું છું ને તો આની દુનિયા છે. એટલે અત્યારે હું બોલું, જીવું, ખાવું પીવું, હસી મજાક જે કઈ કરું ને આ 3 વ્યક્તિ ને માટે જ. એ લોકો મારા માટે જીવે છે ને હું એના હાથે જીવું છું, એમ કેમ તો યાલે. અમારી આ 4 વચ્ચેની અમારી દુનિયા છે, એમાં 5મો મેમ્બર છે ધારા. નહીતર ખરેખર જોઉં તો મારી લાઈફના 3 જ મહત્વના વ્યક્તિ છે, માનવ, સાહેબ અને મારો ભાઈ, કે એના હાટું થઈને જ જીવું. ક્યારેક ટાઈમ મળશે ને તો કહે કે 2006-2010 વચ્ચેની જે જર્ની હતી ને એ તો જે નબળા દિલવાળા હોય ને એ તો ક્યારેય ફેસ જ ન કરી શકે કે જીવે જ નહીં. પણ હું જો હયાત ઊભી છું અને હસતા ચહેરા અને જીવું છું અને જે તકલીફ દીધી હતી, મુસીબત દીધી હતી ને એને કરી બતાવ્યું કે નહીં હું મારા પગ ઉપર ઉઠતાઈ શીખી જીવી નહીં બતાવી અને તમને કંઈક કરી નહીં, મહેનત થી ખાધું, મહેનત કરી. હું નોટિસ કર્યું કે હું બોલું, પણ જે તમે આ જોવ ને મારી બોલવાની, હું બોલું એ મારો હસતો ચહેરો, એની પાછળ ઘણું એટલે ઘણું દુઃખ છે. મેં આગળ તમને કીધું કે આ હસતા ચહેરા ની પાછળ ઘણું દુઃખ છે, કેમ કે સમય અને સંજોગ માણાને બધું શીખવાડી જાય. અને બહુ નાની ઉંમરમાં મેં બધું શીખી લીધું, બધું ફેસ કર્યું, સુખ દુઃખ, કુટુંબ, પરિવાર, હગાવાલા બધાનો અનુભવ કરી લીધો, અને પછી અહીંયા આવીને પહોંચી. અત્યારે ભગવાનની દયા છે. તો આ મારે કેવું હતું કે આ બોલવાનું કારણ કે હવે હું બોલતી બંધ નથી થતી, હવે કોઈ મારી સામે આવે ને તો મારાથી બીવે એની સામે જઈને કેમ બોલું. એક સમય એવો હતો કે હું એની સામે જઈને બીતી હતી કે હું શું બોલીશ, હું એને શું કહીશ, ક્યાંથી વાતની શરૂઆત કરી. તો આ છે મારે આ બોલવા પાછળની કહાની, અને 2006-2010 વચ્ચેની સ્ટોરી છે. પણ હું આરામથી તમને કહીશ કે તમારું હૃદય છે ને કંપી જાય કે આટલી મુસીબત ને આટલો સંઘર્ષ ત્યારે હું અહીં પહોંચી. તો હાલો હવે જાજી વાત નથી કરવી, જાજી ટાઈમ નથી લેવો. તો આ જ વાત ઉપર આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ છીએ. તમને કેવો લાગ્યો અમારો વિડીયો? જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જાજો. અને જેણે પણ કમેન્ટ કર્યો એ બેન થોડું કે એવું દુઃખ ન લગાડતા, મને દિલથી ખુશી થઈ કે તમે આ કમેન્ટ કર્યો, મને વાંચીને ગમ્યું અને તમારા કમેન્ટ થકી જ હું આ વાત તમારા લગી આ શેર કરી શકી, કે મારા અંદર જે દિલની વાત હતી ને હું તમારી સામે શેર કરી શકું, એટલી હિંમત તમારા કમેન્ટથી મને મળે છે. તો આવી જ રીતના મને કમેન્ટ કરતા રહેજો અને આવો જ પ્રેમ અને ભાવ દેતા રહેજો. હાલો ફરી પાછા કાલ મળશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો, બાય બાય.